ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓની વાત કરીશું. સ્વાધ્યાયનો દાખલો નંબર સ્વાધ્યાયના દાખલા સ્વાધ્યાયનો દાખલો નંબર એક. એની રકમ આ રીતના છે, 2×10⁻⁷ કુલંબ અને 3×10⁻⁷ કુલંબ ઇજબાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતર રહેલા બે વિદ્યુતભારિત ગોળા વચ્ચે કેટલું બળ લાગશે? બરોબર છે. તો Q1 બરાબર તમને આપેલું છે 2×10⁻⁷ કુલંબ, Q2 બરાબર આપેલું છે 3×10⁻⁷ કુલંબ, અને અંતર r જે છે એ અંતર r તમને લોકોને 30 સેન્ટીમીટર આપેલું છે, એટલે કે 30×10⁻²મીટર. એકદમ સહેલા છે. સૌ પ્રથમ તમે બળ F બરાબર કે Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર, આમાં કિંમતો મૂકી દેશો 2×3×10⁻⁷×10⁻⁷ ભાગ્યા 30×10⁻², એનો વર્ગ, અને આ વસ્તુ તમે લેશો, સાદુરૂપ આપશો, તો તમને લોકોને જવાબ 6×10⁻³ ન્યૂટન મળશે. બરાબર છે. તો આમ આપણો દાખલો એક પૂરો થઈ ગયો છે. હવે બીજી વસ્તુ યાદ રાખજો કે અહીં બંને વિભાગ કયા પ્રકારના છે. અહીં આપેલા બંને વિભારો બંને ધન વિભાર છે. ધન વિભાર હોય તો એમની વચ્ચે કયા પ્રકારનું બળ લાગશે? સજાતીય વિભારો વચ્ચે કયા પ્રકારનું બળ લાગે? હંમેશા અપાકર્ષી બળ. તો એક વસ્તુ એમ બરાબર આટલી કિંમત મળી, જે અપાકર્ષી બળ હશે ઓકે. ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2. તો સ્વાધ્યાય ના દાખલા નંબર 2 એની તમે રકમ વાંચો. એની અંદર કહેલું છે 0.4 માઇક્રોકુલમ વિસ્ભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિસ્ભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતો સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. બરાબર છે. તો હવે જોઈએ કે બે ગોળા લઈએ, આના ઉપરનો વિદ્યુતભાર Q1 એ આપણને 0.4 માઇક્રોકુલમ આપેલો છે, એનાથી કોઈ r જેટલા અંતરે. એક બીજો ગોળો લઈએ કે જેના ઉપર વિદ્યુતભાર Q2 -0.8 માઇક્રોકુલમ આપેલો છે. બરાબર. આમ જો રકમમાં જોશો તો ફરીથી 0.4 માઇક્રોકુલમ અને -0.8 માઇક્રોકુલમ. તો હવે બળ જે છે F બરાબર આપેલું છે 0.2 ન્યૂટન. બરાબર ઓકે. તો હવે બે વિભારો વચ્ચેનું અંતર કેટલું હશે અને બીજા ગોળા પર પ્રથમ ગોળાની રીતે લાગતું બળ કેટલું હશે? તો અહીં ધ્યાન રાખજો, પ્રથમ ગોળા વડે બીજા ગોળા પર લાગતું બળ 0.2 ન્યૂટન છે. બીજા ગોળા પર લાગતું બળ 0.2 ન્યૂટન છે. બરાબર છે. તો બીજા ગોળા વડે એટલું જ બળ પરંતુ વિરુદ્ધ દિશામાં લાગશે. પ્રથમ ગોળા પર લાગતું બળ F સદિશ બરાબર -0.2 ન્યૂટન થશે, એટલે કે બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે. બંને બળ સમાન મૂલ્યના
અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે. ઓકે, હવે આપણે શું અંદર જોઈ લઈએ. તો F બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર, આના પછી આર સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવીશું. ધેરફોર આર સ્ક્વેર બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન એફ, બરાબર છે. તો આર સ્ક્વેર બરાબર કિંમત મૂકી દઈએ, કેની કિંમત થશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ક્યુ વન ની કિંમત થશે 0.4 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. ક્યુ ટુ એની કિંમત થશે માઇનસ 0.8 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત ભાગ્યા બળ, એનું મૂલ્ય થશે 0.2 ન્યૂટન, બરાબર છે. આમ તમે એનું સદુરૂપ આપશો, આનું જયારે તમે લોકો સાદુરૂપ આપશો તો તમને લોકોને આ જે છે એ 144 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત, 144 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત મીટર સ્ક્વેર મળશે. અને આનું જે છે વર્ગમૂળ લેશો તો આર બરાબર 12 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર, અથવા તો 12 સેન્ટીમીટર આ આપણો જવાબ થશે, બરાબર છે. ઓકે, એક હું જોઈ લો ફરીથી. ત્યારબાદ હવે આપણે આગળ વધીશું. આગળ જે છે કહ્યું છે એ મુજબ કે ઈ સ્ક્વેર અપોન જી એમએમપી સ્વાધ્યાયનો દાખલો નંબર 3 એફ ઈ ભાગ્યા એફ જી નું પરિમાણ શોધો, બરાબર છે. તો હવે બુકમાં જે આપ્યું છે એ પ્રમાણે એફ ઈ બરાબર થશે કે ઈ સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર ગુણ્યા આ થશે ગુરુત્વાકર્ષી બળ, ધેરફોર જી એમ ઈ એમ પી ઇન્ટુ આર સ્ક્વેર, ઉપર નીચે આર સ્ક્વેર કેન્સલ થશે, આપણે પાસે રહેશે કે ઈ સ્ક્વેર અપોન જી એમ ઈ એમ પી, બરાબર છે. ઓકે, હવે આ બધા માટે પારિમાણિક સૂત્રો મૂકતા પારિમાણિક સૂત્રો મૂકીશું તો શું મળશે, કે કે માટેનું પારિમાણિક સૂત્ર મૂકી દઈએ આપણે. તો કે જે છે એના માટેનું પારિમાણિક સૂત્ર મળશે આપણને એમ વન એલ થ્રી ક્યુ માઇનસ એમ વન એલ થ્રી ક્યુ માઇનસ ટુ ઇન્ટુ ટી માઇનસ ટુ. હવે વિદ્યુત ભાર, તો વિદ્યુત ભાર જે છે એનો પારિમાણિક સૂત્ર હાલ પૂરતું આપણે ક્યુ લઈએ, એ થી ન લેતા ક્યુ લઈ લઈએ, ક્યુ નો વર્ગ ભાગ્યા એમ ઈ એટલે કે દર ઇલેક્ટ્રોન નું, એના માટે પારિમાણિક સૂત્ર હશે એમ વન ગુણ્યા પ્રોટોન, એના માટે સૂત્ર હશે એમ વન ગુણ્યા જી, જી એ ગુરુત્વાકર્ષણ અચાનક થશે, સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચાનક. અને એનું પારિમાણિક સૂત્ર આપણે જો લઈશું એમ માઇનસ વન એલ થ્રી ટી માઇનસ ટુ મળશે, એમ માઇનસ વન ટી થ્રી એલ માઇનસ ટુ. સોરી, એલ થ્રી ટી માઇનસ ટુ, બરાબર છે. હવે આપણે જોઈ લઈએ કે ઉપર ક્યુ જે છે ઉપર નીચે ક્યુ અને ક્યુ કેન્સલ થઈ જશે, એમ વન એલ થ્રી ટી માઇનસ ટુ, એમ વન એલ થ્રી ટી માઇનસ ટુ ભાગ્યા નીચે
આ એમ વન અને એમ વન કેન્સલ થશે એટલે વધશે એમ વન એલ થ્રી ટી માઇનસ ટુ અને આનો પરિમાણ જે છે થશે એક. મતલબ કે આ ગુણોત્તર જે છે એ પરિમાણ રહિત મળશે. ત્યારબાદ હવે કિંમતો શોધવાનું, મૂલ્ય શોધવાનું છે. હવે એફ ઈ ભાગ્યા એફ જી બરાબર કે ઈ સ્ક્વેર ભાગ્યા જી એમ ઈ એમ પી ની કિંમતો મૂકતા આની કિંમતો મૂકીશું તો કે ની કિંમત 9×10⁻¹ ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર 1.6×10⁻¹ એનો વર્ગ ભાગ્યા જી 6.67×10⁻¹ × m³ ઇલેક્ટ્રોન પ્રોટોન દળ 1.67×10⁻¹ × m³ 9.1×10⁻³. આ બધી કિંમતો મૂકશો તો તમને એફ ઈ ભાગ્યા એફ જી એનો ગુણોત્તર જે છે સાદુ મૂકશો, ગણતરી કરશો તો એ સાદુ આપ્યા બાદ તમને લોકોને એની કિંમત ২.২৯×১০⁻৩৯ જેટલું થશે. એટલે કે એફ ઈ બરાબર આને રાઉન્ડ ઓફ નાખીએ તો એફ જી ગુણ્યા 2.3×10⁻¹ એટલે કે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા ખૂબ જ વધારે પ્રબળ બળ થશે. બરાબર છે. ઓકે 1.6 સ્વાધ્યાય દાખલો 1.6 એની આકૃતિ જુઓ તો આકૃતિ આપણને આ રીતે આપેલી છે. એક ચતુષ્કોણ આપેલો છે, એ ચતુષ્કોણ જે છે એના ચાર બિંદુ ઉપર વિસ્તાર રહેલા છે એ બી સી ડી. બિંદુ એ અને સી ઉપર અનુક્રમે બે અને બે કુલમ તો આના ઉપરનો વિસ્તાર થશે 2 માઇક્રો કુલમ અને સી બિંદુ ઉપરનો વિસ્તાર થશે 2 માઇક્રો કુલમ. બરાબર છે. આ વિસ્તાર આના ઉપરનો વિસ્તાર. ત્યારબાદ બી અને ડી, તો બી અને ડી એ બંને ઉપરનો વિસ્તાર થશે -5 માઇક્રો કુલમ અને -5 માઇક્રો કુલમ. બરાબર છે. તો આ રીતે આકૃતિ છે. બીજી વસ્તુ અહીંયા જે છે એના વિકર્ણો આ ચતુષ્કોણનું મધ્ય કેન્દ્ર થશે. આ બે એના વિકર્ણો થશે. હવે આપણે જોઈએ ચોરસ એબીસીડી ના શિરોબિંદુઓ પર અનુક્રમે વિભાર રહેલા છે. ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રો કુલમ્બ વિજભાર ઉપર કેટલું બળ લાગશે. બરાબર છે. તો ચોરસનું કેન્દ્ર જે છે એના ઉપર 1 માઇક્રો કુલમ્બ વિજભાર રહેલો છે તો કેટલું વિજભાર વિદ્યુતી બળ લાગશે એ આપણે શોધવાનું છે. તો હવે ધ્યાન રાખજો કે સૌ પ્રથમ એ ના કારણે, બરાબર, એના કારણે મધ્ય બિંદુ ઓ ઉપર લાગતું બળ અને બી ના કારણે, સોરી, સી બિંદુના કારણે મધ્ય બિંદુ ઓ ઉપર લાગતું બળ, આ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશાના થશે. બરાબર છે. ધ્યાનપૂર્વક સાંભળજો તમે કે ઓ અને એ આ બંને વચ્ચે લાગતું બળ અને ઓ અને સી એ બંને વચ્ચે લાગતું બળ સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશાના થશે. તો અહીં લખી દઈએ
एफ एओ बराबर माइनस एफ सीओ, एफ एओ बराबर माइनस एफ सीओ बराबर छे। बन्ने बड़ो के वाच आशे समान मूल्य ना, कारण के विजभार बे माइक्रो कूलम अने ई पण बे माइक्रो कूलम सरखा बड़ो अने परस्पर विरुद्ध दिशा में छे, तेथी ए अने सी परना विजभार ने कारणे लागतु कुल बल बराबर एफ बराबर एफ एओ वत्ता एफ सीओ अने आ थशे शून्य, कारण के बने के विरुद्ध दिशा में बने के वाजे परस्पर विरुद्ध दिशा में। हवे आपने बी अने डी ना कारणे लागता विद्युत क्षेत्रों सॉरी विजभारों वडे लागतु बल शोधीशु बराबर छे। तो आकृति में ध्यान रखो बी अने डी, बी अने डी बने ऊपर जे छे ऋण विजभार आवेला छे, बने ऋण विजभार ना माटे मळतो विद्युतीय क्षेत्र अथवा विद्युत बल हमेशा अंदर की तरफ थशे, अने आना माटे माइनस पांच तो एना माटे विद्युत बल हमेशा अंदर की तरफ थशे, एटले के जे रीते एफ एओ अने एफ सीओ समान मूल्य विरुद्ध दिशा में थया एवी ज रीते सदिश एफ ओबी अने सदिश एफ ओडी बने समान मूल्य ना, कारण के माइनस पांच माइक्रो कूलम अने माइनस पांच माइक्रो कूलम परस्पर विरुद्ध दिशा ना थशे। તેથી આપણે લખી શકીએ કે F O B બરાબર માઇનસ F O D અને કુલ બળ F બરાબર F O B વત્તા માઇનસ F O D તો F O B માઇનસ F ओबी ने आ पर थसे शून्य। आम ए ने सी एना कारणे लागतु बल अने बी ने डी एना कारणे लागतु बल शून्य छे, तेथी चतुष्कोणना मध्य बिंदु पर कुल बल शून्य थशे। हवे आपणे जोईए आगळ आपणने पूछेलुं छे ए प्रमाणे उदाहरण नंबर 1.8 बराबर छे, उदाहरण नंबर 1.8 सॉरी स्वाध्यायनो दाखलो 1.8 સ્વાધ્યાયના દાખલામાં રકમ વાંચી આપણે બે બિંદુઓ વિદ્યુત ભારો ક્યુ એ બરાબર 3 માઇક્રો કુલમ અને ક્યુ બી બરાબર માઇનસ 3 માઇક્રો કુલમ એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર રહેલા છે। તો આકૃતિ જોઈ લેજો, બે વિજભારો વચ્ચેનું અંતર 2a, 3 માઇક્રો કુલમ માઇનસ 3 માઇક્રો કુલમ બરાબર છે, આ એનો મધ્ય બિંદુ થશે ઓ। તો આ આપણને એક ડાયપોલ મળશે, ડાયપોલ માટે
2a बराबर 20 सेंटीमीटर बराबर 20 गुणिया 10 ની માઈનસ 2 ઘાત મીટર મળશે. q બરાબર મૂલ્ય હશે q1 બરાબર માનાકમાં q2 બરાબર 3 માઇક્રો કુલમ. આપણે માત્ર મૂલ્યની વાત કરવાની છે. તો હવે આગળ વાંચીએ. બે વિધારોને જોડતી રેખાના મધ્યબિંદુ o આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તથા જો 1.5 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત માન કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર વિદ્યુતભારના બિંદુએ મૂકીયા તો તેના પર લાગતું બળ કેટલું હશે. બરાબર છે. ઓકે, તો હવે આપણે મધ્યબિંદુ O પર લાગતું બળ શોધવાનું છે. બરાબર છે. મધ્યબિંદુ O ઉપર લાગતું બળ શોધવાનું છે. તો આકૃતિ જોઈ છે તમે લોકોએ, એ પ્રમાણે આપણે જોઈ શકીએ કે સોરી વિદ્યુત ક્ષેત્ર મધ્યબિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો આને આપણે એ બિંદુ કહીએ, આને બી બિંદુ કહીએ. ઈ એ તો ઈ એ બરાબર કે ક્યુ વન અપોન આર સ્ક્વેર. હવે એ બિંદુ પર આપણી પાસે ધન વીજભાર છે અને ધન વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા બહારની તરફ થશે, એટલે કે એની દિશા જમણી બાજુ થશે. તો આનું મૂલ્ય થશે સોરી એની દિશા થશે જમણી બાજુ અને એ જ રીતે ઈ બી બી બિંદુના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર તો બી બિંદુ જે છે એના આગળ રહેલો વિભાર માઇનસ છે, માઇનસ કે ક્યુ ટુ અપોન આર સ્ક્વેર. અને માઇનસ વિભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ બાજુ હોય, વિભારની અંદરની તરફ, એટલે કે આ તરફ. તો એ પણ થશે આપણી જમણી તરફ. હવે આપણે જે છે માનાકની અંદર માત્ર મૂલ્યને ધ્યાનમાં રાખીએ. બરાબર છે. દિશા બંને એક જ થશે, તેથી કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ઈ એ વત્તા ઈ બી કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ કે ક્યુ અપોન આર સ્ક્વેર. કિંમતો મૂકી દઈએ ગણતરી માટે. તો ઈ બરાબર ટુ કે ની કિંમત થશે ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. કિંમતો મૂકતા કિંમતો મૂકીશું તો આપણને મળશે ઈ બરાબર બે ગુણ્યા કે ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ક્યુ ની કિંમત માત્ર આપણે મૂલ્ય લઈએ 3 માઇક્રો કુલમ, એટલે કે 3 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત ભાગ્યા r. આપણે મધ્યબિંદુ માટેનું અંતર લેવાનું છે. મધ્યબિંદુનું અંતર 20 ભાગ્યા 2 એટલે કે 10 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર એનો સ્ક્વેર. બરાબર છે. ઓકે, આનું જે તમે સાદું રૂપ આપશો તો એ સાદું રૂપ જે છે ગણતરી કરશો અને ગણતરી કર્યા બાદ એનું સાદું રૂપ આપશો તો એ તમને મળશે 54.105 ઘાત. ન્યૂટન પ્રતિ કુલમ અને જમણી બાજુ. બરાબર છે. અથવા તો 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ જમણી બાજુ. બરાબર છે. તો મધ્યબિંદુ આગળ મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલના કારણે આપણે શોધી નાખ્યું. હવે આગળ વધી આગળ શું પૂછ્યું છે. જો 1.5 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિભાર આ બિંદુએ મૂકવામાં આવે તો
बराबर से तो हवे माइनस 1.5 गुणा 10 ने माइनस 6 का कूलम जो लिए कीमत बराबर से हाँ मूल्य बराबर से सॉरी 1.5 10 ने माइनस 9 का इस बार ने लेता लागतू बल तो आपने जानी चाहिए कि बल नो सूत्र F बराबर सॉरी विद्युत क्षेत्र नो सूत्र जैसे E बराबर F अपॉन Q अथवा F बराबर Q इनटू E तो सूत्र ने इन कीमत को किस रूप में Q यानी कीमत से माइनस 1.5 गुणा 10 के माइनस 9 का E विद्युत क्षेत्र आपने मल्यो 5.4 गुणा 10 की 6 घात बराबर छे अत्यार सुधी विद्युत क्षेत्र की दिशा जमणी बाजू होती परंतु अहीं माइनस की निशानी आवी छे अने माइनस की निशानी ने कारणे विद्युत क्षेत्र की दिशा शुं थशे बदलाई जशे एटले के सादुरूप आपशो त्यारे तमने कुल जवाब जैसे ए तमारो जैसे माइनस 1.1 10 टू पावर माइनस 9 न्यूटन बराबर छे अने अने जो आ माइनस निशान ने ले लिए तो 8.1 गुणा 10 माइनस 3 घात न्यूटन डाली बाजू એટલે કે ઓ એ તરફ બરાબર છે તો આમ આપણે સ્વાધ્યાયનો દાખલો 1.8 અહીં પૂરો કરીએ છીએ